પંડ્યા જે સોશિયલ એક્ટિવિસ્ટ છે, રુઝાન ખંબાત આપણી સાથે છે જે સોશિયલ એન્ટરપ્રેનર છે, રાકેશભાઈ પાંડે છે જે ફિલ્મ એક્ટર છે, અને અભિલાષ ગોડાજી છે જે મૂવી ડાયરેક્ટર છે. આપ ચારે ચારનો સ્વાગત છે. ખાસ કરીને અભિલાષજી આપને પ્રથમ સવાલ પૂછવા માંગીશ. આપ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો, ખાસ કરીને આ પૌવા ચડા કે આઈ ચાર બોટલ વોડકા મીન્સ શું સૂચવે છે અને આની અસર શું હોય છે? કારણ કે જે રીતે અત્યારમાં યુઝ થવા માંડ્યો છે, પહેલા પણ મૂવી આવી હતી, દેવદાસ હતી, શરાબી હતી, એમાં દારૂનું પ્રમોશન નહોતું ક્યાંય જોવા મળતું, પણ હવે ખુલ્લેઆમ ફિલ્મમાં શરૂ થયું છે. બહુ સાચી વાત કરું તો માત્ર ને માત્ર એન્ડ્રોઇડનો એક પ્રભાવ છે. અત્યારે સોશિયલ મીડિયા ગ્લોબલાઇઝ થઈ ચૂક્યું છે અને વેસ્ટર્ન ફિલ્મોનો પ્રચાર પ્રસાર જે રીતે થયો છે અને એ જોતા એટલે આને કદાચ આડકર રીતે વેસ્ટર્ન ફિલ્મોની નકલ પ્રમોશનની કહી શકાય એવું હું માનું છું. ખાસ કરીને રુજાજી આપનું શું કહેવું છે? ના, બિલકુલ ખોટી વાત છે, કારણ કે આમાં એન્ડ્રોઇડનો કોઈ પ્રભાવ નથી. વેસ્ટર્ન ફિલ્મો અમે બી જોઈએ છે એમાં આવા ગીતો નથી આવતા, અશ્લીલ ગીતો અને વોડકા ને ચાર બોટલ એવું કશું આવતું નથી, એટલે એન્ડ્રોઇડનો પ્રભાવ નથી. પણ આપણું જે અત્યારે જે થોડા જે અર્બન કલ્ચર છે, હવે થયું છે શું કે અર્બન કલ્ચરમાં થોડી જગ્યા આ પબ ને જે કલ્ચર છે એ કલ્ચર જોઈને એ લોકો આ ફિલ્મોમાં બતાવીને જે રૂરલ યા જે બીજા મેટ્રો નોન મેટ્રો સિટીઝ છે એમાં બતાવવા માંગે છે કે લોકો ત્યાં આકર્ષીને પિક્ચર જોવા આવે. એટલે પહેલા જે આઈટમ સોંગ પહેલા છે, પેલી હેલન ગાતી હતી એમાં દારૂ નહોતો દેખાતો, હવે પેલી આપણી કરીના કપૂર ગાય છે ને એમાં દારૂ દેખાય છે. ખાસ કરીને મહેશજી જે સિગરેટ આપણે જોતા હોય છે મૂવીમાં, સિગરેટનો પણ ઉપયોગ થાય છે અને કોશન લખેલું આવે છે, સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, પણ દારૂમાં ક્યાંય એવું જોવા મળ્યું નથી. હવે બોલિવૂડની કોઈ પણ ફિલ્મનો જે થર્ડ જનરેશન એટલે કે 21મી સદીની જે મૂવી છે જેમાં રિલમ છેલ દેખાડવામાં આવે છે એમાં કોઈ પણ પ્રકારનું આવું કોશન દેખાડવામાં આવ્યું નથી. ખાસ કરીને એટલે કહી શકાય ચોખ્ખી રીતે કે એક પ્રમોશન કરવા માટે જ અથવા તો ફિલ્મને એક દારૂના માધ્યમથી બધા સુધી પહોંચાડવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે. એટલે એમ એવું કહી શકાય કારણ કે એ હાનિકારક છે અને જેમ કે જે સિગરેટ પીતા હોય તો એની પણ દ્રશ્ય બંધ કરવાની સુપ્રીમ કોર્ટે પણ સૂચના આપી અને ભારત સરકારે એનું અમલીકરણ કર્યું. દારૂ નુકસાન કરે છે અને છતાં એની ચેતવણી ના આપવામાં આવે અને આવા પિક્ચરોમાં ખુલ્લેઆમ બતાવવામાં આવે એનો મતલબ શું થયો કે દારૂ પીવાય? મૂળ પિક્ચરો એટલે મનોરંજનની સાથે સાથે એક ઉપદેશક, એક સંદેશ આપવાનું માધ્યમ છે. એટલે એમાં દારૂનો પ્રચાર એવો ના થાય કે બધા જ યુવાનો દારૂ પીતા થાય કે એ રીતની બતાવવામાં આવે કે દારૂ તો મજા આવે, એક નશો છે અને એને પ્રેમ સાથે જોડી દીધો અને એ ખુલ્લે આમ કદું કરવામાં આવે અને એની અને જે ટીવીના સ્ટાર છે એવા ઇન્ટરવ્યૂ પણ આપે કે આમાં ખોટું પણ શું છે. એટલે એ રીતે જોવા જાઓ તમે તો એ જે વાત કરી સાહેબે કે એન્ડ્રોઇડનો પ્રતાપ છે એવું નથી સમજતો. ભલે માનો કે એમની વાત સાચી પણ હોય જી, પણ હિન્દી મૂવીમાં બધા ભેગા થઈને એનો કંટ્રોલ કરે અને હું તો કહું છું કે આ સરકારે પણ કંટ્રોલ કરવો જોઈએ કે એના સેન્સરશિપ મૂકી દેવી જોઈએ કે ભાઈ આ રીતે ખુલ્લે આમ દારૂનો પ્રચાર પ્રસાર થાય અને યુવાનોના જીવન બરબાદ થાય એ વાજબી નથી. એટલે આ જે ફિલ્મનું સાધન છે એ સમાજ સુધારકનું છે, સમાજ સુધરે એના માટેનું, પરિવર્તન આવે એના માટેનું છે, પણ હવે કદાચ ઊંધા માર્ગે પરિવર્તન જયું હોય એવું લાગે છે. ખાસ કરીને આપણી સાથે પણ આપવી જોઈએ. એક્ટર ફિલ્મ એક્ટર રાકેશ પાંડે બિન જોયા છે. રાકેશજી આપકા ક્યાં માનના હૈ કે ફિલ્મ મેં દારૂ કા ઉપયોગ હોના ચાહિએ, ક્યોંકિ અભી કી જો મૂવી આ રહી, પહેલી કી મૂવી શરાબી દેખો, બિગ બી કી મૂવીઝ થી પહેલે દેવદાસ ભી થી, ઉસમે દારૂ કા યુઝ હોતે હુએ કહીં નહીં દિખાયા ગયા થા, લેકિન અભી ખુલ્લે આમ યે દારૂ કા યુઝ કરના આપકો ક્યા લગતા હૈ? એઝ એન એક્ટર, એઝ એ પાર્ટ ઓફ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી, આપકો ક્યા લગતા હૈ યે યુઝ હોના હી ચાહિએ? રાજગુરુજી, મેં સબસે પહેલે તો આપકો ધન્યવાદ દુંગા કે આપને યે ચર્ચા જો હૈ આજ ઇસ ચેનલ કે માધ્યમ સે ઉઠાઈ હૈ. ઓર ફિલ્મ દેખિયે એક મનોરંજન કે નજરિયે સે ભી બનાઈ જાતી હૈ ઓર એક સંદેશ દેને કે લિયે ભી બનાઈ જાતી હૈ. ઓર जहां तक सवाल है फिल्म के अंदर शराब होना चाहिए या नहीं होना चाहिए, मेरा इतना मानना है कि अगर कहानी आपकी मांगती है कि अगर वहां पे शराब होना चाहिए और बिना ऐसा लगता है कि नहीं आपको ऐसी सिचुएशन फिल्मा रहे हैं जिसमें शराब दिखाना जरूरी है और सिगरेट दिखाना जरूरी है तो आप दिखा सकते हैं, लेकिन अगर ऐसा लगे कि आपने जबरदस्ती थोपा है और जबरदस्ती इसका चलन बढ़ाने के लिए कर रहे हैं तो ये बहुत बड़ी गलत बात होगी. और दूसरा मैं आपसे कहना चाहूंगा जब कि जैसे आपने पिछली फिल्मों की बात की तो शराब, जैसे आप गाइड पिक्चर देखेंगे तो गाइड फिल्म में देवानंद जी ने दिन ढल जाए है रात न जाए गाना था उसके दौरान उन्होंने शराब पी थी. उसमें भी आप देखेंगे कि देवानंद जी ने बाद शराब तो पी बाद में छोड़ के वो संत बन गए.
आप नसीब पिक्चर में देखेंगे आपके ऋषि कपूर ने गाना गाया था जिसका छोटा भाई जिसका बड़ा भाई हो शराबी छोटा पिए तो क्या है खराबी, इसके माध्यम से उसने अपने बड़े भाई को संदेश दिया। बाद में नसीब फिल्म में आपने देखा अमिताभ बच्चन ने शराब छोड़ दी। तो कई ऐसी फिल्में भी हैं जिसके अंदर बुराइयों को शुरू में दिखाते तो हैं लेकिन बाद में ये भी दिखाते हैं। राकेश जी अभी तो सिर्फ बुराई दिख रही है, आप जो बात बता रहे हैं कि सीक्वल सेट करने में अगर जो दारू का अगर अल्कोहल का यूज होता है तो लेकिन ये सीक्वल चेंज हो सकता है, ऐसा भी पॉसिबल है। अभिलाष जी तमने पूछवा मंगेश खास करीने आपने पहला पण જોયું છે ને અત્યારના આપણે ઘણીવાર એ સામે પણ આવ્યું છે કે આ જે ફાસ્ટ કાર રેસિંગ મૂવીઝ થી જે લોકો વિદ્યાર્થીઓ જે પ્રેરણા લે છે ત્યારબાદ એક્સિડન્ટ થાય છે, આપને નથી લાગી રહ્યું કે આ દારૂનો યુઝ કરવાથી હવે લોકો આમાંથી પ્રેરણા લેશે, જે દારૂ નથી પીતા એને આ પ્રેરણા સ્ત્રોત બની જશે? માત્ર દારૂને કારણે જ આવા એક્સિડન્ટ કે આવું થાય છે એવું જો હોત તો દારૂબંધી ગુજરાતમાં છે, ગુજરાતની બહાર પણ દારૂ ખુલ્લેઆમ અવેલેબલ છે, ત્યાં પણ આ પ્રકારના કિસ્સા થાય છે। એટલે હું એવું ચોક્કસપણે કહેવા માંગીશ કે ફિલ્મોમાં જે કંઈ પણ ઉપયોગ થાય છે એને માત્ર ને માત્ર મનોરંજનના એંગલથી લેવાય તો વધારે સારું। મનોરંજન પણ અભિલાષજી વાત તમારી સાચી, મનોરંજનના એંગલથી જોઈએ આપણે, પરંતુ મનોરંજનમાં જો કોઈ ખોટો સંદેશ જતો હોય તો શું છે એને અટકાવવું જરૂરી નથી બનતું, કારણ કે દારૂ એ કોઈ સારી આદત નથી। આપનું શું કહેવું છે રુઝાનજી? સૌથી પહેલા તો જેને અત્યારે સેમ એક્ઝામ્પલ છે જે અત્યારે એમને આપ્યો કે નસીબ પિક્ચર ને આપ્યું છે, તો બીજા અત્યારે બીજા ચાર પિક્ચર હની સિંઘ ના કહી જેમાં દારૂ ને વોટકા ને એના સિવાય કશું વાત જ નથી કરતા ને એ બધા હિટ જાય છે પબ્સ માં, એ બી કહી દો, પણ એના માટે પછી ફિલ્મો વાળા નથી કંટ્રોલ કરતા। અત્યારે જોયું હશે તો અમદાવાદમાં હની સિંઘ આવવા માંગતા હતા તો આપણા સીપી સાહેબ એને અલાઉ નહીં કર્યો અમદાવાદમાં આવવાને, કીધું કે ભાઈ તો આવા ગીતો ગાય છે યુ નોટ અલાઉડ ટુ કમ ઇન અમદાવાદ કારણ કે તો અમારી જનરેશન ને બગાડે છે। એટલે કમિંગ બેક ટુ ધ ક્રક્સ ઓફ ધ મેટર કે ઇટ ડઝ રિફ્લેક્ટ, કારણ કે આપણું જે જનરેશન છે યુથ છે એક એક લેટ અસ આઈ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ યુથ, પણ એ જ્યારે એ દર્શાવે છે ત્યારે એ લોકોના માઇન્ડમાં એવું આવે છે કે અમે બી કરી શકશું અમે બી કરીએ, આ તો ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ, અરે ઇટ ઇઝ ગુડ સારી ચીજ છે। કમિંગ બેક ટુ ધ એમનો જે પોઈન્ટ છે કે અત્યારે ગુજરાતમાં દારૂ બંધી છે તો બીજા સ્ટેટ્સમાં કેમ નથી આ કેમ અલાવ થાય છે, એમાં એક એ રીઝન છે કે તમે જોતો છો તો અત્યારે ભલભલા અગર અત્યારે ચેન્નઈ ને તામિલનાડુમાં જશો તો અત્યારે લોકો બહારને પબ્સને બંધ કર્યા છે, એટલે ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન્સ કે નાઉ સ્ટેટ્સ આર રિયલાઇઝિંગ કે આ દારૂની જે છોકરાઓને લટ લાગે છે આ તો તમને અત્યારે દારૂ બતાવે છે પણ જોડે જે બીજી બધી આઈટમો છે એ બી અંદર સાથે ચાલે છે અને એની બી લોકોને લટ લાગે છે, એટલે બંધ કરવા માટે આઈ મીન ઇટ ઇઝ વેરી નેસેસરી ને આઈ શુડ રાધર સે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી શુડ ટેક અ સ્ટેપ, અને કારણ કે ધેર ધ બિગ બ્રધર ધે નો કે લોકો જે કરે છે લોકો એને એક્સેપ્ટ કરીને મિમિક કરે છે, એટલે ધે શુડ ટેક અ સ્ટેપ ને એ લોકો આટલો બે ગીત દારૂના ઓછા બતાવશે તો રહી નથી જવાના, અને મેં આજ સુધી એવી કોઈ સ્ટોરી ના નથી જો હા દેવદાસ એક અલગ સ્ટોરી છે બાકી એવી પિક્ચરો મેં કોઈ સ્ટોરી લાઈન નથી જોઈ કે જેના લીધે અગર દારૂને પબ પાર્ટી ના બતાવે તો પિક્ચર ના ચાલે। મેજિક સેન્સરશિપ નો એક સવાલ આવે છે કે શું આને અટકાવવા માટે શું કરી શકાય, અને ખાસ કરીને બીજો સવાલ એ છે અત્યારની જનરેશનના જે સોંગ છે ચાર બોટલ વોડકા એટલે આ બધા જે સોંગ છે કે મેં પૌવા ચડાકી આઈ આ બધા સોંગ એટલે શું સંગીતકારને શબ્દો નથી મળતા એટલે આવા સોંગનો આવા શબ્દોનો ઉપયોગ કરે છે, કે પછી ઇટ્સ એ કાઇન્ડ ઓફ સવાલ મુખ્ય આવે છે કે પ્રમોશન માટે કોઈ પણ પહેલા આપણે જોયું જેમ રાકેશજી કહી રહ્યા હતા કે પહેલા દેખાડતા હતા પછી સુધારવાના પણ પ્રયત્ન મૂવીમાં દેખાડવામાં આવે છે, પરંતુ હવે સીધું પ્રમોશન જ છે, સીધું દારૂનું પ્રમોશન બધી જ મૂવીમાં જોવા મળે છે। એટલે રુઝાન સાથે 100% સંપૂર્ણ સંમત થવાય એની વાત સાથે હું વાત કરીશ કે જ્યારે ભલે મનોરંજન છે ફિલ્મ હું નથી કહેતો પણ મનોરંજનની સાથે સંદેશ તો છે જ છે અને સમાજ સુધારવાનું એક એક સારામાં સારું એક સાધન છે, અને આ દ્રષ્ટિકોણથી તમે જુઓ કે હા જેમ કે દેવદાસ છે કે એમાં શરાબી હતો કે બીજામાં શરાબ હતો અને પછી સુધારવાની વાત હતી તો એમાં તો બતાવવો જ પડે, પણ તમે એવા પ્રમાણમાં ના બતાવો કે જેનાથી યુથ બગડે અથવા તો યુથ સિવાય માત્ર યુથને જ કેમ આપણે પ્રમોશન કરીએ, બધાની વાત છે તમામ લોકો ઉંમરલાયક લોકો પણ આનાથી પ્રેરાઈને પીતા હોય। ગુજરાતમાં દારૂબંધી છે એટલે સવાલ નથી, આખા દેશમાં પણ આ દારૂ વધારે પીવાય તો એ શરીરને નુકસાન કરે જ છે, દવાને દારૂ સાથે બોલાય છે, દવાના સ્વરૂપમાં પણ દારૂ લેવાય છે એને ના નથી, પણ એટલું બધું તમે પ્રમોશન કરો છો પિક્ચરના માધ્યમથી કે એ પછી દારૂ પીવા પ્રેરાય છે એને ગમે છે અને એક શોખ થાય છે, અને ખાસ કરીને જરા માસ ભેગો થાય એટલે મોબ સાયકોલોજી આવે એટલે બધા યુવાન ભેગા થાય કે બીજા ભેગા થાય તો પિક્ચરની સ્ટાઇલમાં પણ એને મોજ કરતા હોય અને એટલે બધી થાય છે। એટલે જે આપનો સવાલ હતો તે ભારત સરકારે સેન્સરશિપમાં મુદ્દો મૂકવો જોઈએ, જેમ કે આ સિગરેટનો મુદ્દો આવ્યો છે એ જ રીતે આ દારૂનો મુદ્દો આવવો જોઈએ, પણ એ આવે પહેલાં મારે ફિલ્મના જગતને એ કહેવું છે કે તમે કેમ જે રુઝાને કહ્યું તેમ કે દારૂ સિવાય પિક્ચર નહીં જ ચાલે એવું કોણે કહ્યું, એના સિવાય પિક્ચરો હિટ ગયા જ છે અને કેટલાય પિક્ચર એવા છે કે જે દારૂને બતાવ્યા સિવાય પણ હિટ ગયા છે, તો એવો પ્રયત્ન કરવો જોઈએ અને એક સારું સુધારાનું કામ કરવું જોઈએ અને બધી ઘૂસી જઈ છે અને કદાચ પરદેશને પણ ઉદાહરણ લેવું પડે ભારતનું, એવા પ્રયત્ન શું કામ ના કરીએ જી। આગળ પણ આ મહાચર્ચા આગળ વધારીશું કારણ કે મુદ્દો ખૂબ